એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ મેલ એન્ડ ફિમેલ પુરુષ અને મહિલાઓ માટે બે માટે કોન્સ્ટેબલ દિલ્હી પોલીસ માટે ભરતી આવી છે જેની એપ્લાય કરવાની તારીખ સાત નવ બે હજાર વીસ છે લાસ્ટ તારીખ છે ફી ભરવાની તેમજ ફોર્મ ભરવાની નવ નવ બે હજાર વીસ ટોટલ જગ્યાની આપણે વાત કરીએ તો ટોટલ પાંચ હજાર આઠસો ને છેતાલીસ જગ્યાઓ છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ ખાલી છે પુરુષ અને મહિલા બે માટે આ ભરતી આવેલી છે દિલ્હી પોલીસની છે અને આ એક્ઝામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઓનલાઈન લેવામાં આવશે કઈ રીતે શું છે આપણે નીચે જે આગળ વાત કરીએ અહીં સ્ક્રીન ઉપર આપણે આપ જોઈ શકો છો કે ઉંમરમાં અમુક પ્રકારની છૂટછાટ પણ આપવામાં આવી છે જેમ કે એસસી એસટી વાળાને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ઓબીસી વાળાને બે વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપણે ટેન પ્લસ ટુ પાસ કરેલું હોવું જોઈએ તો આપ આમાં એપ્લાય કરી શકશો સાથે સાથે જો આપ એનસીસી સર્ટિફિકેટ આપની પાસે હોય તો આપણને ઇન્સેટિવ એટલે કે બોનસ માર્ક્સ પણ મળશે જો આપની પાસે એ કેટેગરીનું સર્ટિફિકેટ હોય તો બે ટકા માર્ક્સ બી કેટેગરીનું સર્ટિફિકેટ હોય તો ત્રણ ટકા માર્ક્સ અને સી કેટેગરીનું સર્ટિફિકેટ હોય તો પાંચ ટકા મેક્સિમમ માર્ક્સ તમને પરીક્ષાના મળશે એપ્લાય કરવા માટે તમારે એસએસસીની જે ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એની લિંક પણ હું નીચે જ આપી દઉં છું સાથે સાથે જો આપ ગુજરાત તરફ ગુજરાતમાંથી ફોર્મ ભરો છો તો ચિંતા કરવાની જરૂર નથી એસએસસીના એક્ઝામ સેન્ટર ગુજરાતમાં પણ છે આપણે અહીંયા વાત કરીએ તો ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ આણંદ મહેસાણા રાજકોટ સુરત વડોદરા આ જગ્યાએ પરીક્ષા આપી શકશો એક્ઝામ ફોર્મેટની જો આપણે વાત કરીએ તો ટોટલ નેવ મિનિટનો તમને સમય આપવામાં આવશે જેના ચાર પાર્ટ છે કે પાર્ટ વન જનરલ નોલેજ અથવા તો કરંટ અફેર્સ જેના ટોટલ પચાસ પ્રશ્નો રહેશે અને પચાસ માર્ક્સ રહેશે પાર્ટ બીમાં રીઝનિંગ જેના ટોટલ પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ રહેશે જ્યારે પાર્ટ સીમાં નિમરિકલ એબિલિટી જેના પંદર પ્રશ્નો અને પંદર માર્ક્સ રહેશે પાર્ટ ડી ડીમાં કોમ્પ્યુટર નોલેજ એટલે કે કોમ્પ્યુટર ફંડામેન્ટલ માઇક્રોસોફ્ટ એક્સલ માઇક્રોસોફ્ટ વર્ડ કોમ્યુનિકેશન ઇન્ટરનેટ વગેરે જે નોર્મલ જે કોમ્પ્યુટરનું નોલેજ હોય છે જેને આપણે સાદી ભાષામાં સીસીસી કહીએ છીએ તેના દસ પ્રશ્નો હશે અને તેના દસ માર્ક્સ હશે ટોટલ ટાઈમ નેવું મિનિટનો એટલે કે દોઢ કલાકનો આપવામાં આવશે ઓવરઓલ સો પ્રશ્નો અને સો માર્ક્સ રહેશે અને ખાસ વાત યાદ રાખજો કે અહીંયા પણ નેગેટિવ માર્કિંગ છે એટલે કે 0.25 માર્ક ફોર ઇચ રોંગ આન્સર તમારા દરેક ખોટા પ્રશ્નોના 0.25 પોઈન્ટ માર્ક્સ કપાશે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે જો ફિઝિકલ મેજરમેન્ટની એટલે કે ફિઝિકલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉંમર પ્રમાણે સામે સમય દર્શાવેલો છે એ સમય પ્રમાણે એ સમયની અંદર તમારે લોંગ જમ્પ અને હાઈ જમ્પ બંને પૂરા કરવાના છે ઓનલાઈન ફોર્મ ભરવાની આખી જે પ્રોસિજર છે એની આપણે વાત કરીએ તો એસએસસીની એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ સાઇટ ઉપર તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે રજીસ્ટ્રેશન કર્યા બાદ જ તમે આગળ ફોર્મ ભરવા માટે એબલ ગણાશો જેની અંદર તમારે તમારી આઈડી તરીકે વોટર આઈડી પાન કાર્ડ પાસપોર્ટ અથવા તો સ્કૂલ કોલેજનું આઈડી અથવા તો એમ્પ્લોયી આઈડી કે જે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ સેક્ટરનું હોય તે અપલોડ કરવાનું રહે છે ત્યારબાદ આ માહિતી આપ ભર્યા બાદ તમે આગળ વધશો તો વન ટાઈમ રજીસ્ટ્રેશનનો કોડ આપના મોબાઈલમાં આવશે આ પીડીએફમાં જે આ ફાઇલ તમે જોઈ શકો છો તેમાં ખાસ નોટિસ આપવામાં આવી છે કે કેન્ડિડેટને વિનંતી છે કે તેઓ ફોર્મ ભર્યા પહેલાં તમામ પ્રકારની સૂચનાઓ વાંચી લે જે આપને ફોર્મ ભરશો એ પહેલાં આપને સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે એટલે તમામ પ્રકારની સૂચનાઓ વાંચીને જ ફોર્મ ભરો જેથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય આ સ્ક્રીન આવી રીતની તમને સ્ક્રીન દેખાશે જેની અંદર તમારે બેઝિક ડિટેલ નાખવાની રહેશે જેમ કે તમારી પાસે આધાર કાર્ડ છે આધાર નંબર આધાર કાર્ડનો આઈડી નંબર તમારું નામ પિતાનું નામ વગેરે તમારે નામ એન્ટર કર્યા બાદ તમારા માતાનું નામ તમારી જન્મ તારીખ તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે કયા બોર્ડમાંથી ધોરણ દસ પાસ કર્યું છે એનો રોલ નંબર શું છે ત્યારબાદ આગળ વધશો એટલે તમને તમારી જાતીય માહિતી અથવા તો પાસિંગ યર પછી તમારી જાતિ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મેરિટિયલ સ્ટેટસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારો ચાલુ મોબાઈલ નંબર નાખજો જેથી વખતો વખતના તમને એસએમએસ અથવા તો કોઈ જો તારીખમાં કોઈ પણ સ્થળમાં પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હોય તો તમને તાત્કાલિક એની જાણ થાય સાથે સાથે એસએસસીની સાઈટ ઉપર તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓપ્શન મળશે જેમાંથી એક છે એડિશનલ કોન્ટેક ડિટેલ જેની અંદર આપે તમારી કેટેગરી નેશનાલિટી અને આઈડેન્ટિફિકેશન માર્ક્સ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જો તમે પીડબ્લ્યુ એટલે કે તમારી પાસે અપંગતાનું સર્ટિફિકેટ હોય તો એ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારું ડિસ્ટ્રિક અને રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે પિનકોડ તમારું પરમનન્ટ એડ્રેસ એન્ટર કર્યા બાદ તમારે ફોમને સબમિટ કરી દેવાનું રહેશે પછી તમને વખતો વખત જે કાંઈ નવી જાણકારી કે માહિતી આવે તે તમને ઈમેલ દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા મળતી રહેશે તો આવી જ રીતે દરરોજે દરરોજની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો લોજની જાહેરાતો માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો આપના મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી નમસ્કાર